नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छू शिवांगीनी। स्वागत है आपनों अमारी विशेष चर्चा में। दर्शक मित्रों, जयराजसिंह परमार जो त्रण दिवस अगाउ ज कांग्रेस नो छेड़ो फाड़ी चुक्या था, हवे तेओ आज सत्तावार रीते जाहरात करी छे के 22 तारीखे मंगलवार सवारे 11 कलाके तेओ भाजप में जोड़ाई जवाना छे। कमलम खाते पहुंची तेओ केसरियो धारण करशे। 37 वर्षनो साथ छोड़ी अने हवे तेओ भाजप में जोड़ावा जई रह्या छे। आज मुद्दा पर आपणे चर्चा करीशुं। तो बात करिए जयराजसिंह परमार, आज जे रीते कांग्रेसनो साथ छोड़ी अने हवे भाजपमां जोड़वानी सत्तावार रीते जाहरात करी छे, त्यारे अगाउनी वात करिए तो अगाउ पण तेमना अनेक फोटाओ सामे आवी चुक्या हता। ए पछी सीएम भूपेन्द्र पटेल साथे पण तेमनो फोटो सामे आव्यो हतो, साथ ज सांसद देवसिंह चौहान साथेनो पण वीडियो फोटो तेमनो सामे आव्यो हतो। हवे सीआर पाटिल साथेनो फोटो सामे आव्यो छे अने तेमणे सत्तावार रीते तेओ भाजपमां जोड़ाशे तेवी वात करी दीधी छे। आ पहला ज्यारे तेमणे कोंग्रेस साथे छेड़ो फाड्यो त्यारे तेमणे पोताना ट्वीट में स्पष्ट लख्यु हतुं के मात्र पार्टी छोड़ू छू, राजकारण नहीं। एटले त्यांथी ज क्यांक संकेतो मळी रह्या हता भाजपना जोड़ावा माटेना। तो चर्चामां आपणी साथे अमारा आउटपुट हेड पार्थ पटेल जोड़ाया छे अने साथे ज जयराजसिंह परमार आपणी साथे जोड़ाई गया छे। पार्थ, जी रीते जयराजसिंह 37 वर्षनो साथ छोड़ी अने हवे तेओ भाजपमां जोड़ावा जई रह्या छे, शुं कहेशो अंगे? पहला तो अपनी साथे જયરાજસિંહ જોડાઈ ગયા છે। જયરાજસિંહ, મારો અવાજ આવી રહ્યો છે? પાર્થ બોલી રહ્યો છું। જયરાજસિંહ, પીએમ, સીએમ અને સીઆર પાટીલ ઉપર બહુ ટીકા કરી, હવે મંગળવારે કોના હાથે કેસ પહેરશો? હા હા પાર્થ, આવે છે એ તો હવે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે। અને ટીકા, એ ટીકા એટલે શું? ટીકા પાર્થ, ટીકા એટલે શું? પાર્ટીની અંદર તમે જ્યારે કોઈ પણ જગ્યાએ હોય ત્યાં તમારી વાત મૂકવાની જ હોય છે, એટલે એ ટીકા કરતા હું એને જુદા અર્થઘટનમાં થઉં છું કે તમે તમારા વિચારધારાને વાહકને જો મારી નાખવા માગતા હોય તો એક એક જે કંડક્ટરની કંડક્ટ જે કરે છે, કંડક્ટરની ભૂમિકા હોય છે, એમાંથી તમે એ વાત બહાર નીકળી ગયા છે, એટલે હવે એ મુદ્દો પૂરો થાય છે। અને બીજું કહું, મીડિયાને પણ વિનંતી કરું છું કે હવે કોંગ્રેસ કોંગ્રેસની સિસ્ટમને બધું હું ખૂબ બોલ્યો છું બે દિવસ, અને જસ્ટિફાય કરું છું કે મેં રાજીનામું કેમ આપ્યું છે અને શા માટે આપ્યું છે, એટલે હવે એ વિષય પણ જુદો મૂકવા માગુ છું, મને નવી દિશામાં જવા દો। કારણ કે હું કોંગ્રેસે ગાળો દેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવું એવું નથી, મેં ત્યાંથી નારાજ થઈને નીકળી ગયો છું। હવે એમને હા, જે વાત આવશે એના જડબે સલાક જવાબ મળવાનો છે, અને નવી જગ્યાએ જ્યાં જઉં છું ત્યાં મારી શક્તિઓનો ઉપયોગ કરી અને ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી વધુમાં વધુ ક્યાં ઉપયોગી થઈ શકું એ દિશામાં મારો પ્રયત્ન હશે। હું પાર્થ એક વાત ચોક્કસ કહું કે હું કંઈ લેવા માટે ગયો જ નથી। આદરણીય સી આર પાટીલ જેને ત્યારે મળ્યો ત્યારે મને ખૂબ માન સન્માન અને સ્નેહ આપ્યો, એવું નહીં કે હું એમની સાથે ત્યાં જોડી જવાનું છું એટલે કે અત્યારે ટેમ્પરરી, મને મને આંખમાંથી અમી વર્ષે છે કે નહીં એ હું ઓળખી શકું છું, એટલે હું કહું છું। મને એમણે કહ્યું કે જયરાજસિંહ બોલો શું મનમાં છે, મેં કહું મારા મનમાં કંઈ છે જ નહીં, હું સ્પષ્ટ કહું, બહુ સ્પષ્ટ કહું, હું કંઈ સાહેબ કીધું લેવા માટે આવ્યો નથી, કોઈ વેપાર કરતો નથી, સોદાબાજી કરવાની નથી, મારો જે શોખ છે એ નેતા થવાનો છે, નેતા એટલે લોકોની સાથે લોકોના દિલમાં રહી શકાય એવા કામ કરવાના, જે જાહેર જીવનનો મૂળભૂત હેતુ છે, એ મને ત્યાં કરવા નહીં દીધો, કરતા તો નહોતા કરવા નહીં દીધો, મને માત્ર ને માત્ર એક મીડિયાના સ્ટુડિયોની અંદરનો વ્યક્તિ બનાવીને મૂકી દીધો, તો એના માટે તમામ નેતાઓ જવાબદાર છે, અને એ ત્યાં એક નેતા બીજા નેતાનો નથી, ત્યાં એક વ્યક્તિ બીજાનો નથી, બધા ખિસ્સામાં છરી લઈને ફરે છે, હું કાર્યકર્તા નહીં, કોંગ્રેસનો નાનો કાર્યકર્તા નહીં, કાર્યકર્તા નહીં, કાર્યકર્તા તો ખૂબ સારો છે જે 27 વર્ષથી રાત દિવસ સત્તા નથી અને ભવિષ્યમાં સત્તાવાળી નથી, છતાંય પણ ત્યાં રહે છે, એટલે કાર્યકર્તા નહીં પણ નેતાઓ છે, એમને કાર્યકર્તાઓનું શોષણ કર્યું છે। જયરાજસિંહજી, જે રીતે વાત કરીએ આપને ફાયર બ્રાન્ડ તરીકે માનવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આપનો ઉપયોગ કરતા નથી ફાવ્યું તેમ કહી શકાય? સરસ વાત કરી શિવાંગીની, તમને ત્યાં સ્ટુડિયોમાં બેઠા બેઠા ખબર પડે છે, તો ત્યાં જેમની સાથે મેં રાત દિવસ કામ કર્યું હોય એમને નહીં ખબર હોય, પણ એ એ જે મારી લાયકાત છે એ જ મારું નડતર છે, જે મારી લાયકાત છે એ જ મારી નડતર બની ગઈ, અને
એક નહીં 20 વર્ષ સુધી એક નેતાએ ઉભા થઈને અણખાર થવા કોશિશ નથી કરી કે આ વસ્તુ કરો જયરાજસિંહ માટે નહીં, અનેક દરેક જિલ્લામાં એક એક જયરાજસિંહ છે દરેક જિલ્લામાં. એટલે જયરાજસિંહ જે રીતે વાત કરી છે આપણે, એટલે ભાજપમાં હવે તમે જોડાયા છો, ભાજપને આપનો ઉપયોગ કરતા ફાવશે કોંગ્રેસ પક્ષમાં? હવે એ તો આગામી સમય અને એમનો વિષય છે, મારે તો કામ કરવાનું છે, સોંપશે એટલું કામ કરવાનું છે. મારો અહીંયા અધિકાર પહોંચતો હતો વાત કરવાનો, મેં અહીંયા લોહી રેડ્યું છે, અહીંયા પરસેવો પાડ્યો છે, અહીંયા ક્યાં કળખો થયો છું, એટલે અહીં મારો અવાજ ઉઠાવવાનો અધિકાર. ત્યાં તો કોંગ્રેસ માંથી તો કઈ મળ્યું નથી, શરૂઆત છે, ત્યાં મારું કઈ રોકાણ નથી. કોંગ્રેસ માંથી તો કઈ મળ્યું નથી, તમે કીધેલું જ છે કે કોંગ્રેસ માંથી કઈ જોઈતું પણ નથી. તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છો, અત્યારે પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે નિગમના કોઈક ચેરમેન બનાવવામાં આવશે. બાપુ અમે નથી કહી રહ્યા, હું હા, પણ એટલે એટલે એમાં કઈ વાંધો નહીં, પૂછો તો પણ સારી બાબત છે પાર્થ. એક વાત ચોક્કસ છે કે એક પણ વ્યક્તિ એવું કહી શકે કે મેં આ અપેક્ષા છે. હા, મને અપેક્ષા હતી એ સંગઠનની હોય, મને સંગઠનની ત્યાં અપેક્ષા હતી કોંગ્રેસમાં, કે અને સંગઠન ત્યાં એટલા માટે કે વિપક્ષમાં હોઈએ એટલે સત્તા હોય નહીં, વિપક્ષમાં હોઈએ એટલે તમે વહીવટમાં હોય નહીં, તો વિપક્ષમાં તો હંમેશા સંગઠન અગત્યનું છે અને સંગઠનમાંથી મને બહાર રાખે એટલે હું સિસ્ટમથી આઉટ થઈ જાઉં, આટલી વાત હતી. અને અનેક જણાએ પ્રયત્નો કર્યા છે, મારા વાલેશ્રી કહેવાય એ લોકોએ કોઈ લડ્યા નથી, એટલે ખાલી ખોટી ખોટી વાતો કરે છે. મારા માટે અથવા મારું નામ જ્યાં જોડાતું હોય એ લોકોએ કોઈ પ્રયત્ન કર્યા નથી. મારા વ્યક્તિગત કામ રાતે અડધી રાતે કરે છે, એમાં ના નથી કહેતો, એમાં ના નથી કહેતો. મને એક વાત સમજાવો, અપેક્ષામાં વાત તો પ્રશ્ન તો સાચો છે, પણ અપેક્ષા વિપક્ષમાં શું હોય? શિવાંગીની એક વાત પૂછો, તમારા આત્માને પૂછો શું અપેક્ષા હોય? વિપક્ષમાં રહેલા માણસને માન સન્માન સિવાય કાંઈ ના હોય. વિપક્ષમાં રહેલાના ભાગે તો પોલીસના દંડા આવે, વિપક્ષમાં રહેલો હોય એને માન અપમાન, અધિકારીઓ આવેદનપત્ર લેવા ઉભાય ના થાય અને પ્રદેશ અધ્યક્ષે કલેક્ટર જોડે ઝઘડો કરવો પડે એવી સ્થિતિ હોય વિપક્ષમાં, સમજો મારી વાત. એટલે વિપક્ષમાં કશું ના મળ્યું એવું કહેવું થોડું વધારે પડતું ગણાય. વિપક્ષમાં તો સંગઠન એટલે તો કામ કરવાનું હોય છે, ગાંઠના ખર્ચીને જવાનું હોય છે, પણ એમાં જો તમને તકલીફ હોય તો પછી ક્યાં સવાલ. જયરાજસિંહજી, જયરાજસિંહ એકલા ભાજપમાં જાય છે કે અન્ય કોઈ સાથીદારોને લેતા જાય છે? કોંગ્રેસ તૂટશે આનાથી? વિધાતાનો એક ડાયલોગ છે શિવાંગીની, કે ગીતે જાઓ, એ ગીતી ખતમ હોગી લેકિન ગોલિયા ખતમ નહીં હોગી, એ સ્થિતિનું નિર્માણ થશે. બહુચરાજીથી શરૂઆત કરી હતી મેં, એટલે ટ્વીટ કર્યું હતું કે મા બહુચરના આશીર્વાદથી બહુચરાજીથી શરૂઆત કરીએ છીએ. મહેસાણા જિલ્લાનું સૌથી મોટું ધર્મસ્થાન છે. જયરાજસિંહજી, બાપુ પછી પાવાગઢની વાત કરીએ, એટલે લુણાવાડાનો બાપુ કોંગ્રેસ તારે થવાનું છે, લુણાવાડા કોંગ્રેસ જવાની છે. કાલે બે પાર્ટીની અંદર કમલમમાં જોવા મળશો કે ઘરે રહીને કાર્ય કરતા રહેશો બાપુ? પાર્થ મોકો આપ્યો અને મંતવ્યના માધ્યમથી કહું છું કે જયરાજસિંહ પરમાર એક પેજ પ્રમુખ થશે, સુદાસણાના કોઈ એક બૂથ ઉપર બેઠેલા જોવા મળશે અને ત્યાં જવીરીઓ એની જ કિંમત કરે છે અને એની જ મૂલ આંકે છે. જે નેતાઓ બની બેઠેલા નેતાઓ છે જેમની પાસે એકે માણસ નથી, એટલે જે કહેવાતા નેતાઓને માત્ર નેતાઓની પાર્ટી હતી, હું રહ્યો છું એનો ભાગ હતો, મને ખબર નહોતી પડતી એવું નહીં, પણ વ્યવસ્થાના એક ભાગરૂપે, વફાદારીના એક ભાગરૂપે, પોલિટિકલ પાર્ટીના શિસ્તના ભાગરૂપે સહન કરવું પડતું હોય છે. પણ હવે અન્ન જણ ત્યાંથી નાતો ખૂટ્યો છે, એટલે બહુ સ્પષ્ટ કહું કે હું ભારતીય જનતા પાર્ટીમાં મારું, એ તમે હેડલાઇન બનાવજો, ટેગ લગાડજો, હું ભારતીય જનતા પાર્ટીમાં
એક નાનો કાર્યકર્તા બનવા માંગુ છું અને પેજ પ્રમુખ થઈશ, અને પેજ પ્રમુખ હોય એ જ મતદાર યાદીમાં આવે, અને એના જ ત્યાં કિંમત થાય છે ત્યાં આઈગ્લાસ મારવામાં, આઈગ્લાસ સુરતમાં. એટલે સુરતના નેતા છે ને આદાણીએ પાટીલજી, એ ડાયમંડ સિટીમાંથી આવે છે, સારા ઝવેરી છે. આને હેડલાઈન કરજો, મારા પુત્ર તો ખૂબ સારો બિલ્ડર છે, એને શું કામ ઘટે આ નિમ્ન કક્ષાની રાજનીતિ, હલકા લોકો આવી વાતો કરે? કારણ કે મારો પુત્ર તો સારામાં સારો પ્રતિષ્ઠિત બિલ્ડર છે, અને 21 વર્ષવાળા માટે શું કારકિર્દી લે, શરમ આવી જોઈએ, શરમ. અને એ તો કાલ આ દેશનો રાષ્ટ્રપતિ થશે, એ તો કોને ભાખ્યું છે વિધાતાએ, મારી વાત સમજો. એના માટે મારે મને મને હું જે દિવસથી કોલેજમાં આવ્યો, સીઆર ને જીએસ થયો, એ દિવસે ભાગેલું હોય. એટલે નબળા માણસો આવી વાતો કરતા હોય છે, એટલે નબળા માણસની આ માનસિકતા હોય. પાર્થ બાપુ, એક છેલ્લો સવાલ, બાપુ એક છેલ્લો સવાલ, કે રાહુલ ગાંધી ચિંતા થાય, બાપુ છેલ્લો સવાલ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે શું કહેજો? ગૌરવ છે, ગર્વ છે કે મારા છોકરાની ચર્ચા થાય છે, મને ખૂબ માન છે, હું માન ધરાવું છું. જ્યાં હું આટલા વર્ષો રહ્યો છું, 37 વર્ષ, એને હું કદી નહીં બોલું, હું કોંગ્રેસ પાર્ટી નથી બોલતો, હું નેતાઓની સિસ્ટમને બોલું છું. મને ગાડી ના આવડે, હું 4 વાર ગાડી અથડાવું તો મને ચલાવવા ના અપાય, હું વિમાન ચલાવવા મારા પાયલોટ તરીકે ના બેસી જવાય. જે લોકો પ્રવાસીઓ છે, 400 પ્રવાસી, એમનું જીવ જોખમમાં મુકાય, એ ચલાવવા વાળાએ સમજવું પડે. કમનસીબી છે હું જેથી આવે ત્યાંની, કે અણઘડ અને અભણ લોકોને હાથમાં, કોઈ વ્યક્તિગત નહીં, એટલે વ્યક્તિગત નહીં લેતા, અત્યારે પ્રમુખની એવી કોઈ વાત નથી, ખુલાસો કહું છું, એટલે એને બીજા અર્થઘટનમાં નહીં લેતા, પણ જે શાસન છે એ વહીવટ એવા લોકોને આપવું જોઈએ કે જેની સૂઝ હોય, જેને સમજ હોય, જેને નાડી પારખતા આવડતું હોય. જી બાપુ, બાપુ જગદીશ ઠાકોરને વહીવટ આપ્યો છે, શું કહેશો? નહીં, એ એમનો વ્યક્તિગત વિચાર છે. જગદીશભાઈ જોડે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે, જગદીશભાઈ મારા સન્માનીય નેતા રહ્યા છે, મારા સાંસદ પણ હતા, વ્યક્તિગત રીતે હ્યુમન બિઈંગ એ સારા વ્યક્તિ છે. પણ આ અજા ઘણા બધાને ગેરસમજ છે, ખુલાસો કરું કે ઘણા લોકોને એવું છે કે આ જગદીશ ઠાકોરને જયરાજસિંહ બનાવશે, છે જ નહીં, અણ બનાવે એનો નથી. જગદીશભાઈ તો હજી 2 મહિના થયા છે, એમને તો માળખું નથી બનાવ્યું, એમને હાલ ટિકિટ નથી વેચી. હું તો જે બાકીના નેતાઓ બની બેઠેલા છે એમની સામેની મારી લડાઈ છે, પ્રમુખની નહીં. આખો મારો મામલો પ્રમુખ ઉપર તોડી દેવામાં આવે છે. હું મંતવ્યના માધ્યમથી કહું છું કે મારી લડાઈ છે તમામ નેતાઓ માટેની છે. બિલકુલ જયરાજસિંહજી, છેલ્લો સવાલ, ભાજપ સાથે શું આશાઓ અને અપેક્ષાઓ? બીજા બધા નેતાઓ જગદીશ ઠાકોરનો દાવ લઈ રહ્યા છે, એવું પણ નથી. મેં સી આર પાટીલ સાહેબને કહ્યું છે, મને પૂછ્યું, મને ખૂબ વાલ કર્યા, પ્રેમ કર્યો, સી આર પાટીલ સાહેબે મને સન્માન આપ્યું. એમને કહ્યું, જયરાજસિંહ અમારા પક્ષમાં તમારું સ્વાગત છે, તમારી શક્તિઓનો ઉપયોગ અમારા પક્ષમાં કરીશું, પક્ષને લાભ થાય એવું કરીશું, મનમાં કંઈ હોય તો કહો. મેં કહ્યું, ના સાહેબ, મને કંઈ જોઈતું નથી, મેં લોહી પરસેવો જ્યાં પાડ્યો છે, જ્યાં લોહી રેડ્યું છે, ત્યાં મારી સત્ય જે અપેક્ષાઓ છે સંતોષાય નથી, આપના ત્યાં મારો કોઈ રોલ નથી, મારી કોઈ ભૂમિકા નથી, હું કેવી રીતે અપેક્ષા રાખી શકું? જયરાજસિંહજી, બાપુ તમને ખૂબ ગમી મારી વાત. બાપુ 2022 ની અંદર જયરાજસિંહ ધારાસભ્ય હશે કે કોઈ પણ મારે કઈ લેવાનું નથી, ચેરમેન હશે, પડવાનું નથી, મહેરબાની કરજો. જયરાજસિંહ કાર્યકર્તા તો છો, જો તમે ધારાસભ્ય, ચેરમેન, લોકસભા, આ બધું આઉટપુટ છે, નેતાગીરીની આડઅસરો છે, અસરો ના આડઅસરો છે. જી જી, હું એટલે કહું છું કે મને નેતા થવાનો શોખ છે, લીડર હુ લીડ ધ પીપલ, નેતા જે લોકો એના દિલમાં હોય, કાર્યકર્તાઓના દિલમાં હોય એ નેતા હોય છે. હું કાર્યકર્તાઓના દિલમાં છું, રહેવા માગું છું, અને વર્ષોથી મેં રાજનીતિ એ દિશામાં કરી છે. ધારાસભ્યને એનો મત વિસ્તાર ઓળખે, નેતાને આખું ગુજરાત ઓળખે, તો હું નેતા બનવા માગું છું, ધારાસભ્ય નહીં. ધારાસભ્ય તો બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ. જી જી બિલકુલ.
જયરાજસિંહજી, એટલે કહી શકાય કે આટલા વર્ષો તમે જે વ્હાલ ને પ્રેમ છે એ ગુમાવી દીધો, એટલે ક્યાંક ને ક્યાંક વહેલા જોડાવાની વહેલા જાગવાની જરૂર હતી, પણ હવે જાગ્યા ત્યારથી સવાર. જયરાજસિંહજી જોડાવા બદલ આભાર આપનો, સાથે જ પાર્થ આપનો પણ આભાર જોડાવા બદલ.